નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાંસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં આજે ટેક્સ્ટ બુકની અંદરનો જો યુનિટ તમારે 4 આપેલો છે, 3 સુધીના યુનિટ આપણે સમજી ગયા છીએ, ચોથો યુનિટ આજે આપણે સમજવાનું છે. તો એ સમજીએ તે પહેલાં તમે કમેન્ટ બોક્સમાં તમારી હાજરી નોંધાવી શકશો. એક મિનિટ માટે હું ઊભી છું. તમે તમારી હાજરી નોંધાવી લીધી હશે. હવે દરેક વિદ્યાર્થી ટેક્સ્ટ બુક ઓપન કરશે, ટેક્સ્ટ બુક લઈને જ બેસશે. ટેક્સ્ટ બુક તો તમને બધાને મળી જ ગઈ છે. એમાં યુનિટ નંબર 4 કયો આપેલો છે તમને વિદ્યાર્થી મિત્રો? કોલોબ્ધ હિલ્સ જે યુનિટ 4 છે, કે ટેકરીઓ પરનું આકર્ષણ. હવે આ યુનિટ સમજીએ તે પહેલાં સૌ પ્રથમ ગ્લોસરી જોઈએ. ગ્લોસરી છે, પેજ નંબર 37માં છે. પેલી છે બ્લડી, એટલે કે વિક્ડ એન્ડ બ્લડ થ્રસ્ટી, એટલે કે લોહી તરસ્યું એવું, દુષ્ટ એવું. ત્યાર પછી હોરિઝન, એટલે થાય ધ લાઇન વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય અપીયર ટુ મીટ. ક્ષિતિજ, કે તમને એવું દેખાય, અને ક્ષિતિજ કહેવાય ને કે તમે અહીંથી જોવો ગમે એ જગ્યાએથી, કે તમને પૃથ્વી અને આકાશ છે બંને આમ મળેલા દેખાય, એટલે શું કહેવાય? ક્ષિતિજ, હોરિઝન. ત્યાર પછી ડેવિલ, એટલે કે વિગ્ડ એન્ડ ડેમોન, એટલે કે દુષ્ટ એમ. ફેન્ટ એટલે ડીમ, એટલે કે ઝાંખું પડી જવું એમ, ડીમ થઈ જવું. પ્રીટી એટલે કે બ્યુટિફુલ, સુંદર. ક્રેશિંગ, લવિંગ ટચ એન્ડ સ્ટ્રોક જેન્ટલી, શું કહે છે? પ્રેમપૂર્વક અડવું, એટલે કે શું કરવું? પંપાડવું. ધેટ મીન્સ એમ, ક્રેશિંગ એટલે પંપાડવું એમ. કોઈ પ્રાણીઓને આપણે કેમ, કોઈ ડોગ છે કે કોઈ કેટ છે, એને આપણે કેમ પંપાડીએ, એને ક્રેશિંગ કહેવાય. સોફ્ટ રીતે, જેન્ટલી રીતે અડવું એને. ત્યાર પછી સેપરેશન, એટલે કે સ્ટેટ ઓફ બિંગ સેપરેટ, જુદાઈ, વિયોગ. ત્યાર પછી ડિવોર્સ, ઇટ અપ હંગરીલી, ખાવું એકદમ ભૂખ્યું થયું હોય કોઈ અને એ ખાય, એ ડિવોર, ખોદ ખાધ્ય ખોરાક ખાવો હંગરીલી. ત્યાર પછી બીએમઈ, એટલે કે સ્માઇલિંગ હેપીલી, ખુશીથી હસવું એમ, એકદમ ખુશ થઈ જવું, ધેટ મીન્સ એમ. ત્યાર પછી પ્રિઝન, એટલે કે જેલ, પ્રિઝન એટલે પણ જેલ. ત્યાર પછી ડિબેટિંગ, એટલે કે ડિસ્કસિંગ એન્ડ આર્ગ્યુઇંગ, ડિબેટ કરવું, ડિસ્કસ કરવું, આર્ગ્યુ કરવું એકબીજા ઉપર. ત્યાર પછી એપેટાઇટ, એટલે ડિઝાયર ફોર ફૂડ અને હંગર. એપેટાઇટ એટલે ભૂખ, કે ખાવા માટેની ઈચ્છા થવી. એપેટાઇટ એટલે ભૂખ એમ, ખાવા માટેની ઈચ્છા થવી, હંગર, ભૂખ્યું થવું. ત્યાર પછી હૂટ, ધ કોલ ઓફ એન આઉલ, ઘૂવડનો અવાજ. અહીંયા એવું થાય છે, હૂટ એટલે કે ઘૂવડનો અવાજ. ત્યાર પછી ફિરોશસ, એટલે કે ક્રુઅલ એન્ડ વાયોલન્ટ, એકદમ ઘાતકી, વાયોલન્ટ, ક્રુઅલ એવું, ફિરોશસ એટલે. હવે આ થઈ ગ્લોસરી. વિદ્યાર્થી મિત્રો, મેં તમને દર યુનિટમાં કહું છું કે ગ્લોસરી તમારે રફ બુકની અંદર લખવાની છે અને પાકી કરવાની છે. હવે આપણે યુનિટ જોઈએ. યુનિટ જોઈએ તે પહેલાં સૌ પ્રથમ હું તમને થોડું ગુજરાતીમાં કહું. યુનિટ તો બહુ સમજવા જેવો યુનિટ છે, બહુ સરસ છે યુનિટ, કે કોલોબ્ધ હિલ, ટેકરીઓ પરનું આકર્ષણ. હવે એક બકરી હોય છે, અબુ મિયા નામનો એક વ્યક્તિ હોય છે, એ પોતે બકરી પાળે છે. હવે પોતે એવા વિસ્તારમાં રહેતો હોય છે કે જેની બાજુમાં બધા જંગલ વિસ્તાર હોય છે, ટેકરી વિસ્તાર હોય છે. હવે બકરીને બધાને, નો ડાઉટ, કોઈ પણ તમે પ્રાણીને પાળો અથવા રાખો, એટલે ઘરે રાખો તો કેવી રીતે રાખો? એને બાંધીને જ રાખે ને. હવે અબુ મિયા પણ એવું જ કરે છે, એની બકરીને બધાને બાંધી રાખે છે. પછી ધીમે ધીમે જેટલી બકરીઓ એની હોય છે, એને જે ટેકરી દેખાય છે, ટેકરીઓ પરનું આકર્ષણ એને વધતું જાય છે, અને એ ટેકરીઓ ઉપર જતી રહે છે. ટેકરી ઉપર જાય છે એટલે અહીંયા જંગલ વિસ્તાર હોય છે, અને જંગલ વિસ્તારમાં બધા ભેડિયાની બધા રહેતા હોય છે, એ શું કરે જાય છે? બકરીને ખાઈ જાય છે. પછી એક પણ બકરી અબુ મિયાની પાછી આવતી નથી, અને અબુ મિયા દર વખતે એવી રીતે ઉદાસ થઈ જાય છે. પછી આ ચાંદની નામની એક બકરીની આખી સ્ટોરી છે, એ એની ચાંદની નામ રાખે છે. એમ થાય છે અબુ મિયાને કે હવે આ મને કોઈ દિવસ છોડીને જશે નહીં. પરંતુ અબુ મિયાને જે આ ચાંદની નામની બકરી છે, એ પણ એને છોડીને જતી રહે છે. એને ટેકરી ઉપરનું આકર્ષણ થાય છે, જોવે છે, એને એમ થાય છે કે આ ટેકરી ઉપર શું છે આવું,
એ જોવા માટે પોતે પણ અહીંયા જતી રહી છે ચાંદની. હવે અહીંયા જાય છે તો એ પણ પાછી નથી આવતી, પરંતુ એની આખી બહાદુરીની સ્ટોરી આપણે યુનિટમાં જોવાની છે કે એને કેવી બહાદુરીપૂર્વક પોતે લડે છે કે છેલ્લે એન્ડમાં પોતે મરી જ જાય છે, મૃત્યુ જ પામે છે. કારણ કે એના કરતાં મોટું પ્રાણી હોય એને એ પહોંચી તો ન જ શકે. એકદમ ફિરોસફ હોય છે, વિકરાળ દેખાતું પ્રાણી હોય છે, એની સામે એ લડે છે. પણ લડે છે એવી આખી રાત સુધી કે જે જંગલમાં બીજા બધા પશુ પક્ષીઓ એને જોતા હોય છે, એ જોઈને એમ કહે છે કે ના, ખરેખર ચાંદની કેવી છે, ફ્રીડમ ફાઈટર હતી, સ્વતંત્ર સેનાની હતી, કે એવી રીતે પોતે લડી હતી આખો રાત સુધી. એમ કે પોતે પોતાની સ્વતંત્રતા જોતી હતી, એટલા માટે એને શું કર્યું, એને ખબર હતી કે આ ટેકરી ઉપર પોતે જશે તો એનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પોતાને સ્વતંત્રતા જોવી હતી એને, કે સ્વતંત્રતા રીતે પોતે કેવી રીતે રખડી શકે, કેવી રીતે રહી શકે. એમ અહીંયા તો કે જેલ જેવું લાગે છે અબુ મિયાના ઘરે, એને બધું આપતા અબુ મિયા, છતાં પણ એને એવું થાય છે. એટલે એ આખે આખો યુનિટ જોવાનો છે કે પોતે એક નાની એવી બકરી હોય છે અને પોતે વિકરાળ જે વરુ હોય છે એના સામે કેવી રીતે પોતે લડે છે, ફ્રીડમ ફાઈટર કેવડાવે છે પોતે, કે બીજા જે પશુ પક્ષીઓ છે એના વખાણ કરે છે બકરીના, કે આ જે છે ખરેખર તો જીતી આ જ છે. કારણ કે ઓલું તો કેવું હતું, એના કરતાં વિશાળ જ હતું, નો ડાઉટ. કોઈ નાનું પ્રાણી હોય એને તો મોટું પ્રાણી છે એ પહોંચી જ જવાનું, પરંતુ એની સામે આખી રાત સુધી આ લડે છે, એટલે ખરેખર વિનર તો આ જ થાય છે છેલ્લે, એવું સાબિત થાય છે. જોઈએ યુનિટ આપણે. Hey Abumiya, looking sad. Why are you sitting alone today? Where is your darling Kalua? પ્રશ્ન પૂછે છે જો કે હે અબુમિય, કેમ ઉદાસ લાગો છો, કે આજે તમે કેમ એકલા એકલા બેઠા છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અલોન એટલે એકલું, કે આજે તમે કેમ એકલા બેઠા છો, કે વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તો કે તમને જે પ્રિય છે, એવી ડાર્લિંગ એટલે વહાલું, પ્રિય, કે તમને જે પ્રિય છે તમારી જે ડાર્લિંગ છે કલુઆ, એ ક્યાં છે? ગોવિંદા વોઝ વરિડ. ગોવિંદા જે છે એ શું કરે છે, એને પૂછે છે, ચિંતામાં પોતે પૂછે છે કે તમે કેમ કે આજે આટલા બધા ઉદાસ દેખાવ છો, કે તમે કેમ કે કાંઈ બોલતા નથી, કે શેડ જ લાગો છો, કે તમારી ડાર્લિંગ કલુઆ ક્યાં છે? કે પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. શું કહે છે? એમ બોલે છે કે કદાચ કે હું એને ખોઈ બેઠો હતો. પરહેપ્સ એટલે કદાચ, કે કદાચ હું આ મારી ડાર્લિંગ કલુઆ જે છે એને ખોઈ બેઠો છું. કે આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. શું કહે છે? આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ. હવે અબુમિયા જે છે એને એના ઘરમાં જોવે છે તો કલુઆ ક્યાંય દેખાતી નથી, તો કલુઆ નથી દેખાતી એટલે પોતે જોઈ લઈએ છે કે એના ફૂટપ્રિન્ટ્સ હોય છે, જે પગના પદચિહ્નો હોય છે એ ક્યાં દેખાતા હોય છે, કે ટેકરી ઉપર જતા હોય એવા એને દેખાઈ જાય છે. એટલે એને ખબર પડી જાય છે કે ક્યાં જતી રહી છે, તો કે ટેકરી ઉપર જતી રહી છે. એટલે શું કહે છે? આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ, તો કે પર્વત ઉપર જતા એના મેં ફૂટપ્રિન્ટ, પગના ચિહ્નો મેં જોઈ લીધા છે. ધેટ ડેવિલ મસ્ટ હર હેવ કિલ્ડ હર. અને પેલો જે રાક્ષસ ત્યાં રહીએ છે, રાક્ષસ એટલે પ્રાણી એમ, કે મોટું વિશાળ પ્રાણી એના કરતા, કે પેલો જે રાક્ષસ ત્યાં રહીએ છે એને નો ડાઉટ કે મારી આ જે કલુઆ પ્રિય હતી એને મારી જ નાખી હશે. પોર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. આવું બોલતા બોલતા લગભગ અબુ ખાન તો જાણે કે રડવા જ લાગ્યા એમ. શું નામ છે આનું? અબુમિયા, અબુ ખાન નામ છે આનું. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ. શું કે છે? એ સમજી શકતા નથી. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, સમજી શકતા નથી કે શું કામ કલુઆએ આજે એને દોરડું બાંધી દીધું હતું, એના સ્ટ્રિંગ એટલે દોરડું જે ગળામાં બાંધેલું હતું એ તોડી નાખે છે, અને શું કામ રાતની અદ્રશ્ય થઈ ગઈ, કેમ જતી રહી એમ, એને સમજ પડતી નથી. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન. શું આપતા હતા એને જો, ખાવા માટેનું શું સરસ સરસ આપતા હતા એને, એકદમ ગ્રીન ગ્રીન ગ્રાસ આપતા હતા, ટેસ્ટી કે આમ જ્યુસી મીન્સ કે એકદમ રસવાળું ઘાસ એવું આપતા હતા, ઘાસ આપતા હતા, અને ઘણું બધું એને આપતા હતા, અનાજના દાણાઓ પણ આપતા હતા ખાવા માટે. તો એ શું કામ જતી રહી એવો એને મનમાં પ્રશ્ન થાય છે કે કલુઆ શું કામ જતી રહી, હું એને સારું એવું ખાવાનું પણ આપતો હતો. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ આઉટ. શું કે છે? પણ આજે માત્ર એની એક જ ફેમિલી મેમ્બર હતી, એનું ફેમિલી મેમ્બર જ માનતા હતા ને, તો શું કે છે, એના કુટુંબની માત્ર એક જ સદસ્ય જે આ હતી એ શું કામ કે એનું ઘર છોડીને જતી રહી હશે, એને એવો પ્રશ્ન થાય. આફ્ટર સમ ડેઝ અબુમિયા બોટ અનધર ગોટ. ગોટ એટલે બકરી. થોડાક દિવસ આમ પસાર થાય છે એટલે અબુમિયા જે છે એક બીજી બકરીની ખરીદી કરે છે, એક બીજી બકરી લે છે.
This new one was pretty. અને આ નવી જે બકરી જે છે કેવી હોય છે, એકદમ સુંદર હોય છે. White as snow, બરફ જેવી એકદમ સફેદ સફેદ હોય છે. Had two little horns and a pair of lovely bright red eyes. શું કે છે, એના બે નાના નાના સિંગડાઓ હોય છે અને એની આઈસ કેવી હોય છે, એકદમ રેડ જેવી આઈસીસ હોય છે. એનું વર્ણન કર્યું છે. કેનું? તો કે અબુ મિયાએ જે બકરી લીધેલી છે તે કેવી છે, તો કે એકદમ પ્રીટી છે, એકદમ વ્હાઇટ સ્નો જેવી છે, બરફ જેવી. એના જે બે લિટલ નાના હોર્ન સિંગડાઓ જે છે એ પણ એવા સરસ છે અને એની જે બે રેડ આઈસ છે એ પણ એવી એટ્રેક્ટિવ છે. આઈ વિલ કોલ યુ ચાંદની, ક્રેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. શું કહે છે, ક્રેસિંગ એટલે પંપાડવું, પ્રેમથી પંપાડતા પંપાડતા શું બોલે છે ભૂમિયા, તો કે હું તને શું નામ આપું છું, હું તને શું કહીને બોલાવીશ, તો કે આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીને બોલાવીશ. આજથી તારું નામ શું છે, તો કે ચાંદની. આના પહેલાની હતી એનું નામ શું આપ્યું તેને, તો કે કલુઆ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપીયર. એક દિવસ સવારમાં એના જે પડોશી ગોવિંદ નામનો હતો એ દેખાય છે. હી શો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉસ લાઈફ નાવ. શું કે છે, હવે જે આ ગોવિંદા જે છે એક દિવસ સવારમાં એને દેખાઈ જાય છે. અબુ મિયા શું કરતા હોય છે, કે જે આ એને ફેમિલી મેમ્બર માની લીધું હતું ચાંદનીને, એને બીજી બકરી વળી ખરીદી હતી, ચાંદની સાથે વાતો કરતા હતા અબુ મિયા ને એકદમ ખુશ દેખાતા હતા ને એકદમ હેલ્ધી દેખાતા હતા એમ. એટલે અબુ મિયાને પૂછે છે કે શું ચાલે છે જીવનમાં, ગોવિંદ એમ પૂછે છે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. શું કે છે, હું સૌથી દુનિયાનો સૌથી ખુશકિસ્મત ઇન્સાન છું, એકદમ ખુશકિસ્મત ઇન્સાન છું. એટલે કેમ એવું માગે છે, સૌથી સુખી ઇન્સાન છું એમ, કારણ કે એની પાસે કોણ આવ્યું છે હવે, ચાંદની. એટલા માટે, કારણ કે એના ફેમિલીમાં બીજું કોઈ હતું નહીં. ચાંદની હેઝ અ બ્રોટ ન્યુ લાઈફ ટુ મી. જાણે કે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે, એવું લાગે છે કે જાણી ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તો કે તેણી મને ખૂબ જ પ્રેમ કરે છે ચાંદની, અને મને પણ એવું લાગે છે કે હું ચાંદની વિના જીવી શકીશ નહીં. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. શું કે છે, બીમિંગ એટલે શું કીધું મેં તમને, તો કે ખુશ થઈ જવું એમ. શું કે છે, અબુ ચાચા આવું બોલતા હોય છે તો એકદમ ખુશ થઈ જાય છે, આનંદથી પોતે બોલે છે કે મને એવું લાગે છે કે ચાંદની મારા વિના નહીં જીવી શકે અને હું પણ ચાંદની વિના નહીં જીવી શકું. અબુ ચાચા એવું કહે છે. But what were you telling here? શું કે છે, પણ તમે તેને શું કહેતા હતા, કંઈક વાતો કરતા હતા ને અબુ ચાચા, એટલે એમ કહે છે પણ તમે એને શું કહેતા હતા. આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તો કે હું એવું જોતો હતો અહીંથી નીકળ્યું ત્યારે, કે તમે તમારી જે આ પ્રિય જે ચાંદની છે એની સાથે કંઈક વાતો કરતા હતા. તો કે શું વાતો કરતા હતા. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. શું કે છે, હું એને કે કલુઆની સ્ટોરી કહેતો હતો કે કલુઆ કેવી રીતે મારું ઘર છોડીને જતી રહી છે હિલ ઉપર, અને ત્યાં જાય છે તો શું એનું પરિણામ થાય છે, કે જે લોહી તરસ્યો જે બ્લડ થર્સ્ટી એવી હોય છે, દુષ્ટ દાનવ હોય છે, એને કેવી રીતે ખાઈ જાય છે, એની હું સ્ટોરી કહેતો હતો એની. અબુ મિયા રિપ્લાયડ. અબુ મિયા એવો જવાબ આપે છે. કેને જવાબ આપે છે, તો કે ગોવિંદાને. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મને એવું લાગે છે કે મને જે આ વહાલી ચાંદની છે, જે મને જે આ પ્રિય ચાંદની છે, એ મને ક્યારેય છોડીને જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. અને શું કે છે, આ મારી જે વહાલી ચાંદની છે એકદમ સમજદાર છે અને તે મને સમજે છે, એટલા માટે તે મને ક્યારેય છોડીને જશે નહીં. ગોવિંદા સહિત અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ શી યુ લાઈક ધીસ. તો કે ખુશ હોઉં, ડિલાઇટેડ એટલે ખુશ થઈ જવું. તો કે ગોવિંદ એમ કે છે કે હા અબુ ચાચા, તમને ખુશ જોઈને હું પણ ખુશ છું કે તમે અત્યારે એકદમ ખુશ છો. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. શું કે છે, હું શ્યોર છું એ બાબતમાં કે ચાંદની જે છે એ તમારી સાથે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમારો છેલ્લો શ્વાસ હશે. શું કે છે, યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ, કે તમારો જ્યાં સુધી છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી ચાંદની તમારી સાથે રહેશે. મને એવું લાગે છે, ગોવિંદા એમ કે છે. સમ યર્સ પાસ્ટ, આમ કરતા કરતા થોડાક વર્ષો પસાર થઈ જાય છે. ચાંદની ડેવલપેડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. શું થાય છે, ચાંદનીને પણ આ જે હિલ છે એ પ્રત્યેનું આકર્ષણ થાય છે, એટ્રેક્શન થઈ જાય છે. Every morning she watched the hilltop shining in the tender sunlight. દરેક સવારમાં પોતે જે કોમળ સવારનો જે તડકો આવે છે હિલ ઉપરથી પડતો પસાર થતો, એ દરેક સવારમાં પોતે જોવે છે. હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર. તો કે છે, હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર. તો કે આ જે પર્વત જે છે, આ જે પહાડ છે, તે કેવા સુંદર છે, કે ચાંદની એવું વિચારે છે.
સી થોટ તે વિચારે છે એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધ બ્લો થ્રો ધેમ. શું કહે છે કે અહીંયાની જે પવન વાતો હશે, બ્રીઝ એટલે પવન, કે કેટલો રિફ્રેશિંગ હશે એમ, કેટલો તાજગી ભરેલો એનો કે પવન હશે, પોતે એવું વિચારે છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ, કે મને તો એવું જ લાગે છે કે મારે આ જે ગ્રીન ખેતરો છે અહીંયા જવું જ જોઈએ. શી રન ટુવર્ડ ધ હિલ બટ સ્ટોપ વિથ અ ઝાર્ક. ઝાર્ક એટલે ઝટકો લાગો એમ. શું કે છે, ટુવર્ડ એટલે ની તરફ. હવે પોતે એવું વિચારે છે એટલે પોતે હિલ તરફ જવા માટે જાય છે કે પોતે હું પણ હિલ ઉપર જતી રહું, અહીંયા ગ્રીન જે મેડો છે, ગ્રીન ગ્રાસ છે, ગ્રીન ફિલ્ડ છે, અહીંયા જવું અને અહીંયાનો જે રિફ્રેશિંગ બ્રીઝ છે, એર જે છે કે એકદમ આહલાદક જે પવન વાય છે એ લેવાની મારી, મોજ માણવાની મારી ઈચ્છા છે. તાન્ય એવું વિચારે છે, એવું વિચારીને પોતે જવા જાય છે. તો જેવી જવા જાય છે એટલે શું લાગે છે, ઝાર્ક. ઝાર્ક એટલે ઝટકો લાગવો, ઝટકો લાગે છે. શું કામ, તો કે ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. શું કામ લાગે છે, ઝટકો, કે તેણીના ગરદન પર શું બાંધેલું હોય છે, તો કે દોરડું બાંધેલું હોય છે. દોરડું બાંધીને રાખ્યું હોય છે ભૂમિયાએ, એટલા માટે. સી હેટેડ ઇટ મોસ્ટ, તેણી આ દોરડાને ખૂબ જ ધિકારે છે અને આ દોરડું ગમતું નથી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપેડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન. હવે ધીમે ધીમે શું થાય છે, ચાંદની જે છે એ ખાવાનું બંધ કરી દે છે, જે ગ્રીન ગ્રીન ગ્રાસ ભૂમિયા આપતા હતા એ, જે અને જે ગ્રેન્સ આપતા હતા, અનાજ આપતા હતા, એ બધું પોતે હવે ખાવાનું ધીમે ધીમે મૂકી દે છે. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. અબુ મિયા એને દરરોજ વાર્તા કહેતા હોય છે, એમાં પણ હવે એને કાંઈ પણ રસ રહ્યો નથી. સી લોસ્ટ હર એપેટાઇટ ગ્રીવ વેરી થીન. શું કહે છે, એપેટાઇટ એટલે ભૂખ, તેણીની ભૂખ હવે સાવ મરી ગઈ છે. કારણ કે એને શેનું અટ્રેક્શન છે, હિલ ઉપર જવા માટેનું, એટલે એને હવે ભૂખ પણ લાગતી નથી અને તે એકદમ પતલી થતી જાય છે. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ. તે શું જોતી હોય છે, એકદમ ઉદાસ થઈને, કે હિલ ઉપર જે સનશાઇન થાય છે, સૂર્ય ઉગે અથવા સૂર્યાસ્તને, એ બધા દ્રશ્ય પોતે જોતી હોય છે ને, કે એને એવું લાગે છે કે જાણીએ હિલ ઉપર વાદળાઓ છે, રમતા હોય, એવું એને લાગે છે, દ્રશ્ય એવું દેખાય છે. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાનને ખબર પડી જાય છે, કારણ કે એની આગળની જે વહાલી કલુઆ હતી એ પણ એને છોડીને જતી રહેતી ને, એને પણ આવું જ એટ્રેક્શન થયું હતું. તો આને પણ એવું થાય છે પહાડ પ્રત્યે, એટલે એને ખબર પડી જાય છે કે ચાંદનીને શું થયું છે. હી પુશ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ એન્ડ શક ધ ડોર. શું કે છે, આ જે અબુ મિયા છે એ આ ચાંદનીની એક પોતાની ઝૂંપડી હોય છે, એમાં ધક્કો મારી દે છે અને એમાં બંધ કરી દે છે. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પાછળની સાઈડનો જે વિન્ડો હતી, બારી હતી, એ બંધ કરવાનું પોતે ભૂલી જાય છે. એક રૂમમાં અંદર પૂરી દે છે ધક્કો મારી અને બાંધી દે છે, પણ પાછળની જે બારી હોય છે એ બંધ કરવાનું ભૂલી જાય છે. ધ સેમ નાઇટ એ જ રાત્રે ચાંદની મેટ ધ વિન્ડો હર પાસિસ ફોર ફ્રીડમ. ચાંદની શું બનાવી દે છે, એની સ્વતંત્રતા માટેનો રસ્તો બનાવી દે છે આ બારીને, કે પોતે અહીંયાથી સ્વતંત્ર થઈ જાય એમ, છૂટી થઈ જાય છે અહીંથી. વેન ચાંદની રીચ્ડ ધ હિલ ટોપ, ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. શું કે છે, જ્યારે ચાંદની હિલ ઉપર પહોંચે છે, પહાડો ઉપર પહોંચે છે, ત્યારે શું થઈ ગયું હોય છે, કે સૂર્ય જે છે એ ઉગવાની તૈયારી હોય છે ક્ષિતિજ ઉપર. ક્ષિતિજ લાગે ને કે અહીંયા જે છે આકાશ અને પૃથ્વી બે એક થતું એવું દેખાય, એટલે કે હોરિઝોન, કે હોરિઝોન ઉપર જાણે કે સૂર્ય ઉગતો હોય, યલો એનો પ્રકાશ પડે છે એવું એને દ્રશ્ય દેખાય છે. સી બોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. શું કે છે, તે એકદમ છલકાઈ જાય છે, એકદમ ખુશીથી છલકાઈ જાય છે, કારણ કે એને આવું ક્યારે દ્રશ્ય જોયું હતું નથી. ધ ગ્રીન ગ્રાસ અંડર અર ફીટ બીકમ ગોલ્ડન યલો. એના જે પગની નીચેનું લીલું ઘાસ હતું એ પણ હવે યલો જેવું દેખાતું. શું કામ, કારણ કે સૂરજના કિરણો અહીંયા પડે છે એટલા માટે. ધ વાઇન સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. એને તો એવું લાગે છે કે જાણે કે પવન જે છે એ એના માટે આવકારતો હોય એવું ગીત ગાતો હોય એવું લાગે છે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે જુદું પડવું. શું કે છે, એને તો એવું ફીલ થાય છે, ચાંદનીને એવું ફીલ થાય છે કે જાણે કે ઘણા સમય પહેલાં, લાંબા સમય, બહુ સમય પહેલાં માતાથી વિખૂટું પડેલું બાળક જે છે એની માતાને મળે ત્યારે એને કેટલો આનંદ થાય, એવો આનંદ ચાંદનીને અત્યારે થાય છે. પોતે જાણે કે એની માતાને મળી હોય એટલો આનંદ થાય છે. હાઉ ડિફરન્ટ ઓલ ધીઝ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. એને એવું થાય છે, પ્રિઝન એટલે જેલ, તો કે અબુ મિયાના ઘરમાં જે જેલ જેવું વાતાવરણ એના કરતા કેટલું અલગ છે. કે ધેટ ડે સી જમ્પ એન્ડ પ્લેડ
એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે આખો દિવસ પોતે બધે જ કૂદકા મારતી મારતી રખડે છે, રમે છે ચારે બાજુ. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. જાણે કે તે કોઈ અલગ જ દુનિયામાં જતી રહ્યો તેવું તેને લાગે છે. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીસ લાઈફ. ચાંદનીના જીવનનો સૌથી ખુશમાં ખુશ દિવસ કોઈ હોય તો એ આ છે અત્યાર સુધીનો. એમ ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ. હવે સૂર્ય જે છે ધીમે ધીમે દિવસ પૂરો થઈ જાય છે એટલે સૂર્ય જે છે આથમે છે, એટલે કે પર્વત પાછળ સૂર્ય જાણે સંતાઈ જતો હોય તેવું લાગે છે. શું થોડી જ વારમાં ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ. જે અંધારું જે છે એ ઘાસને દાટી દે છે, એટલે કે એકદમ રાત પડી જાય છે, એકદમ અંધારું થઈ જાય છે. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રી. કે અંધારું જે છે એ ફૂલો વૃક્ષો અને ઘાસ બધાને જાણે પોતે ડાર્કનેસમાં સમાવેશ કરી દે છે, અંધારું બધે થઈ જાય છે. ધ વાઇન્ડ સ્ટોપ એડ બ્લોઈંગ. હવે રાતના સમયમાં પવન પણ જાણે બંધ થઈ ગયો છે ફૂંકાવાનો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ નીરવ શાંતિ પ્રસરી જાય છે, રાતનો સમય થાય છે. એન્ડ આઉલ હુટેડ ફ્રોમ અ હોલ. અને જાણે કે ઘુવડ જે છે રાતના સમયનું બોલે ને ઘુવડ, ઘુવડ એના પોતાના હોલમાંથી જાણે કે બોલતું હોય એવું તેવું લાગે છે. ચાંદની ફેલ સ્કેર્ડ. જો હવે ચાંદની બીવે છે, કારણ કે આવું વાતાવરણ એને ક્યારેય જોયું નતું અબુમિયાના ઘરે તો. પણ અહીંયા એને આ પહેલી વાર વાત, આખો દિવસ તો એને વાંધો નથી આવતો પણ રાત પડે છે ત્યારે તે પોતે ડરી જાય છે. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય. શું કહે છે કે જાણે કે રાત તો થાય છે એટલે શું થાય છે, આખે આખો ચંદ્ર જે છે એ અમુક ડિસ્ટન્સે અમુક અંતરે દેખાય છે ચંદ્ર. ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની શો ટુ બ્રાઇટ આઈસીસ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર. અને એની જે આ સિલ્વર લાઇટ છે કે સૂર્યની લાઇટ કેવી કીધી, યલો વિથ યલો જેવો એનો પ્રકાશ પડતો હતો. હવે રાતે ચંદ્ર ઉગે છે એટલે એની કેવી કીધી, સિલ્વર લાઇટ. તો કે આ જે સિલ્વર લાઇટ થાય છે એમાંથી ચાંદની જોઈ જાય છે. શું તો કે બે ચમકતી આંખોને જોવે છે, એક બે અને એના જે તીક્ષ્ણ દાંતો છે એ એના તરફ હરવે હરવે આવતા હોય એવું એને લાગે, ટુવર્ડ એટલે ની તરફ. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. અને આ જે રાક્ષસ જે છે એને કાંઈ પણ ઉતાવળ નથી એને એના ઉપર કૂદકો મારવાની એવું લાગે છે. He knew that this goat was also his food. અને તે જાણે જાણતો હોય કે આ જે ખોરાક છે ગોટ મને બકરી જે મળી છે એનો એ મારો ખોરાક થશે જ એમ એવું એને લાગે છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હીટ વિથ ઇચ અધર. હવે બંને વચ્ચે યુદ્ધ ચાલુ થાય છે. કેના વચ્ચે, તો કે વુલ્ફ વચ્ચે, વરુ વચ્ચે અને ચાંદની વચ્ચે રાતના સમયે. તો કે વુલ્ફ અને બકરી એ બંનેના હેડ જે છે એકબીજા અથડાવે છે, જે ચિત્રમાં પણ તમને બતાવેલું છે. He was big and ferocious whereas she was small but not weak. શું કે છે, આ જે રાક્ષસ ડેવિલ બતાવ્યો એ કેવો છે, એકદમ મોટો છે, બીક છે, એને કેવો છે, ફિરોસસ છે, એટલે એકદમ વિકરાળ લાગતો કે જોવો ન ગમે તેવો રાક્ષસી લાગે છે. અને જ્યારે આ જે બકરી છે એ કેવી છે, એકદમ સ્મોલ એટલે કે નાની હોય છે અને એકદમ નબળી હોય છે, એટલે સોરી સ્મોલ બટ નોટ વીક, કે નબળી હોય છે, નાની હોય છે પણ નબળી બતાવતા નથી, એ પણ પોતે જાણી લડવા તૈયાર હોય એવી બતાવે છે ચાંદનીને. ચાંદની સ્ટૂડ ફ્રાઇમ ઓન હર લેગ્સ હેડ સ્લાઇટલી બેન્ડ એન્ડ હર સ્ટ્રોંગ ઓન્સ એમ એટ ધ ડેવિલ. જે ચાંદની પણ જાણે લડવા માટે તૈયાર થઈ ગયું, શું કરે છે એ પોતે પણ પોતાનું માથું નીચું કરે છે અને એના જે હોર્ન્સ હોય છે બે સિંગડાઓ હોય છે એ જાણે ડેવિલ તરફ રાખે છે, જાણે પોતે લડવા માટે તૈયાર થઈ ગયું હોય છે. શી લુક લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ફોર સો રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમલ. એ જાણે અત્યારે એવી લાગે છે કે કોઈ બહાદુર સૈનિક હોય છે એ દુશ્મન સામે લડવા માટે કેવી રીતે તૈયાર થાય એવી રીતે પોતે ઉભી રહી જાય. ધ ફાઇટ બિગન. હવે આ બંને વચ્ચેની લડાઈની શરૂઆત થાય છે. ઇટ વેન્ટ ઓન થ્રો એટ નાઇટ. આખી રાત સુધી આ લડાઈ બંને વચ્ચે ચાલે છે. ધ મૂન બિગન ટુ ગ્રો પેલે એન્ડ સડનલી હિટ બિહાઇન્ડ ધ ક્લાઉડ. હવે ચંદ્ર જે છે એ થોડોક થોડોક નિસ્તેજ થતું, પહેલા થવું, નિસ્તેજ થવું દેટ મીન્સ કે હવે દિવસ થવાની તૈયારી છે, એટલે કે સૂર્ય ઉગે એટલે તો ચંદ્ર જે છે એનું પ્રકાશ થોડો આછો થતો જાય છે, નિસ્તેજ થતો જાય છે અને એકાએક કે વાદળોની પાછળ જાણે કે સંતાઈ જાય છે, એટલે કે રાત પૂરી થવા આવે છે ને દિવસ ઉગવાની તૈયારી. આખી રાત સુધી બંને લડે છે. જોજો ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. અને હવે રાત્રિના જે તારાઓ ચમકતા હતા એક પછી એક એ પણ શું થઈ જાય છે, દેખાતા બંધ થઈ જાય છે. અ ફેન્ટ લાઇટ અપિયર ઇન ધ ઇસ્ટ. શું કે છે, પૂર્વ તરફથી ઝાંખો એવો પ્રકાશ ઉગે છે. કેમ, તો કે સૂર્ય ઉગે છે એટલા માટે શું બતાવે છે, પૂર્વ તરફથી ઝાંખો પ્રકાશ દેખાય છે.
ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સો ચાંદની લેઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. શું કે છે? પહેલું કિરણ જે છે એ ગ્રાઉન્ડ ઉપર પડે છે, જે ચાંદની જોવે છે. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. તે આખે આખી ખૂનથી લથપથ થઈ ગઈ હોય છે, એવી લડે છે ઓના સામે. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડીવોર હર. તો કે આ જે વરુ જે છે એ પણ એકદમ થાકી ગઈ હોય છે. હવે એ પણ ચાંદનીને ખાવું હોય તો તે ખાઈ શકે છે એમ, એવું પણ તે પોતે પણ થાકી ગયું હોય છે. અ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. હવે આ બંને વચ્ચે આખી રાત સુધી લડાઈ ચાલે છે, બંને આખી રાત લડે છે. ચાંદની ફ્રીડમ ફાઈટર તરીકે લડે છે, પોતે જાણે કે કોઈ સોલ્જર હોય એના એનિમી સામે લડતા હોય એવી રીતે આખી રાત લડે છે. હવે છેલ્લે જ્યારે સવાર પડે છે ત્યારે ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ટ્રીઝ, કે જે ઝાડવા ઉપર પક્ષીઓનું ટોળું બેઠું હોય છે, એ શું કરે છે? ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. આ જે લડાઈ થઈ છે બંને વચ્ચે એના એની ડિબેટ થાય છે, બધા ચર્ચા વિચારણા કરે છે કે આમાંથી વિનર કોણ છે. જો શો હુ ઇઝ ધ વિનર, અમુક પ્રશ્ન પૂછે છે. તો કે આમાંથી વિજેતા કોણ થયું એમ, આસ્ક ધ સ્મોલ વન, નાનું એક પક્ષી હતું એ પૂછે છે. ધ વુલ્ફ ઓફકોર્સ લેક છે જવાબ આપે છે. શું? તો કે આ જે વરુ છે એ જ વિનર થયું. મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર, નો, બધા જ એક સાથે બોલે છે. શું? તો કે ના, સેડ અ વાઇઝ ઓલ્ડ મેન, ઓલ્ડ બર્ડ. શું કે છે? નો, સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક તે વૃદ્ધ પક્ષી હતું એમ કે છે કે ના, વુલ્ફ કે જે છે એ વિજેતા થયું નથી. ચાંદની ઇઝ ધ વિનર. પાછી વિનર કોણ છે? તો કે ચાંદની છે. શું કામ? આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર. તો કે અત્યાર સુધી આપણે ઘણી બધી લડાઈ જોઈ છે કે બકરીઓ જે છે હિલ ઉપર આવે અને વરુ જે છે એની સાથે લડાઈ કરીને એને ખાઈ જાય છે, એનો ખોરાક બનાવે છે. પણ અત્યાર સુધી જે આ ચાંદની ફ્રીડમ ફાઈટર તરીકે લડી છે એવું કોઈ પણ અત્યાર સુધી લડ્યું નથી. આવી ફ્રીડમ ફાઈટર મેં અત્યાર સુધી જોઈ નથી. એટલે ખરેખર તો વિનર કોણ બની છે? તો કે ચાંદની જ વિનર બનેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો યુનિટ નંબર 4, કોલ ઓફ ધ હિલ્સ, જે બહુ જ સરસ યુનિટ છે. અને મેં તમને જે કીધું એમ કે ગ્લોસરી વ્યવસ્થિત રીતે પાકી કરવાની છે. હવે નવનીત જેની પાસે આવી ગઈ હોય એને એના સ્પેલિંગ પણ પાકા કરવાના છે અને લખવાના છે, જેને નવનીત મળી ગઈ હોય છે એના. થેન્ક યુ.